विशेष सहयोगी जयेश चौधरी साथे। आभार निश्चित। दर्शक मित्रों, वीटीवी विशेष में आपनु स्वागत है। वीटीवी विशेष में सौथी पहला बात करवी छे खुशी नी। ए खुशी जेने शोधवा माटे आपणे सौ कोई मथी रह्या हता, कारण के सात वर्षनो हस्तुरब्ध फूल अचानक गायब थाय तो स्वाभाविक छे के सौ कोईनी मानवता उभराई आवे। पोलीसनी साथे वीटीवीए अने आखा गुजराते खुशी ने शोधवा माटे मोहिम चलावी, परंतु खुशी अंते जीवती न मळी, कारण के तेनी माताना मानिताए तेनी हत्या करी नाखी। त्यारे कोण छे आ मानितो कंस, केवी क्रूर रीते करी फूल जेवा बाळकीनी हत्या, जुओ आ रिपोर्ट। कलियुग में वधु एक कंस, माताना मानिताए छीनवी खुशी, जेने सात वर्षनी फूल जेवी खुशी मामा मामा कहती हती, जेनी आगळ पाछळ फरिया करती हती, आजे ते मामो कलियुगनो कंस निकळ्यो अने कोईए विचार्यु पण नहोतुं ते थईने ऊभुं रही गयुं। अमदावादना गोतामांथी गुम थयेली खुशीनी क्रूर रीते हत्या थई अने ते पण तेनी माताना मानिता भाईए करी। માતાના માનીતા ભાઈએ કરી હત્યા, કળિયુગના કંસે દુષ્કર્મનો કર્યો હતો પ્રયાસ। નગ્ન હાલતમાં મળ્યો બાળકીનો મૃતદેહ। ખુશી છેલ્લા ચાર દિવસથી ગુમ હતી, જે બાદ સોલા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તેને શોધવા માટે મથી રહી હતી। વીટીવીએ પણ તેને શોધવાના પ્રયાસ કર્યા, પરંતુ મંગળવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ઓગણજ ટોલનાકા પાસેથી ખુશીનો મૃતદેહ મળી આવ્યો। जो कि मृतदेह एवी हालत में हतो के तेने जोता पण भल भलाना रुवाटा उभा थई जाय। क्राइम ब्रांचना हेड कॉन्स्टेबल बटुकसी अने तेमनी जोड़े एक कॉन्स्टेबल हता, तेमने आ बातमी मळी हती के एक इसम जेनुं नाम भीखू छे उर्फे भावेश, जे गोता हाउसिंग में ज रहे छे, तेनी शंकास्पद छे कार्यवाही, जेना आधारे भीखू सिंह ने આમની ટીમે ધરપકડ કરી અને પૂછપરછ કરવામાં આવી હતી। જે પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ આ નાની બાળકીને 12 તારીખે સાંજે એને જોડે લઈને ઓગણજ સર્કલ પાસે એક ખેતરમાં જઈ એક દુષ્કર્મ કરવાની કોશિશ કરી, તેમજ એ બીજા કોઈને કહી ના દે એના ડરના લીધે એને ત્યાં જ મારી નાખી। કેવી રીતે થઈ ખુશીની હત્યા? હત્યા પાછળ શું હતો આરોપીનો ઈરાદો? પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભાવેશ બાળકીની માતાનો માનીતો ભાઈ છે અને તે પણ ગોતા હાઉસિંગમાં જ રહે છે। આરોપી 12 તારીખની રાત્રે બાળકીને પોતાની સાથે ફોસલાવીને લઈ ગયો હતો। ત્યારબાદ ઓગણજ ટોલનાકા પાસે એક ખેતરમાં જઈને બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો, જે બાદ બાળકી કોઈને કહી દેશે તેવા ડરે તેણે હત્યા કરી નાખી અને મૃતદેહને ઝાડીઓમાં જ ફેંકીને ઘરે આવતો રહ્યો। પરંતુ પોલીસ તપાસમાં સીસીટીવી સામે આવતા તેનો આ ભાંડો ફૂટ્યો। આ આરોપી જે ફરિયાદી છે એ જ હાઉસિંગ વિસ્તારમાં રહેતા હતા અને આ આરોપીની આ જે બાળકી જેનું મૃત્યુ થયું છે એની માતા સાથે ભાઈ જેવા સંબંધો હતા અને આ બાળકી આ આરોપીને મામા તરીકે બોલાવતી હતી। આ ઇન્વેસ્ટિગેશનમાં અત્યાર સુધી જે આરોપીના ઇન્ટ્રોગેશનમાં જેટલી હકીકત છે એમાં અત્યાર સુધી બાળકીની માતાનું કોઈ પણ એંગલ કે પ્રેમ સંબંધ કે એ બાબતે કોઈ પણ ખુલાસો નથી થયો। હાલ તો આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે, પરંતુ આવા હત્યારાઓને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર જ નથી, કારણ કે જ્યાં સુધી આવા હવસખોરોને આપણે છાવરતા રહીશું ત્યાં સુધી આપણી બહેન દીકરીઓ અસુરક્ષિત રહેશે। દેવાંગ પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।